કેમ છે વસંતભાઈ? બાથરૂમ કેટલા દિવસથી બંધ છે ટોટલ? હે, અમારો તાળા જ છે શૌચાલયમાં તો. ત્રણમાં શૌચાલયમાં, આ માધ્યમિક શાળાની શૌચાલય કેટલા દિવસથી બંધ છે બાથરૂમ? સાહેબ, શૌચાલયની હાલત અત્યારે ગંભીર છે. તમે વિડીયો ઉતારવા, તમે પ્રિન્સિપલ છો સ્કૂલના, શૌચાલય અત્યારે બાળકો બધા બહાર શૌચાલય કરવા જાય છે, પેશાબ કરતા હતા. અત્યારે શૌચાલય બધામાં તાળા છે સાહેબ. તમે વિડીયો ઉતારવા ના પડે, ખોટું કઈ નથી. બાળકોને બારે ખુલ્લામાં શૌચ કરવા જવું પડે છે, એટલા માટે હું વિડીયો ઉતારું છું. અને તમે વિડીયો ઉતારવાની ના પાડો છો. હું કોઈ ગેરકાનૂની કૃત્ય કરતો નથી. અત્યારે બાળકો અત્યારે ખુલ્લામાં શૌચ કરવા જવા મજબૂર બન્યા છે, એટલા માટે. હાલ તમે શૌચાલયની સ્થિતિ જોઈ શકો છો. આ હાલ આમરા ગામની માધ્યમિક શાળાનું દ્રશ્ય છે. આપ જોઈ શકો છો બધા શૌચાલયોમાં તાળા છે. અત્યારે અહીંના જે મેઇન ડોરનું તાળું પણ મેં અત્યારે હાલ ખોલવાયું છે. શું કહેશો ભાઈ વસંતભાઈ અહીંની સ્કૂલ વિશે? તમે સ્કૂલમાં શૌચાલયની સુવિધા નથી અત્યારે હાલ. શૌચાલય માટે બાળકો ખુલ્લામાં શૌચ કરવા જતા હતા બારે. મેં અત્યારે નજરે જોયેલા છે, 6 થી 7 બાળકો બારેથી આવતા હતા. મેં એમને કીધું કે આ ખુલ્લામાં પેશાબ કેમ કરો છો, કે બાર અંદર બાથરૂમ બંધ છે, તાળા મારેલા છે. એટલે આ જે જામનગરની આમરા ગામની માધ્યમિક શાળાનું દ્રશ્ય છે, અને અત્યારે હાલ જે આ ટોયલેટ છે, જેન્ટ્સ ટોયલેટ, એમાં હાલ લોક મારેલો હતો. અત્યારે મેં લોક ખોલાયું સાહેબ. અહીંના જે પ્રિન્સિપલ સાહેબ છે એમને મેં કહ્યું કે હાલ અહીંના જે શૌચાલયમાં કેમ લોક મારેલો છે, એટલે એમને એમ કહ્યું કે રિનોવેશનનું કામ ચાલે છે. અત્યારે હાલ આમાં કોઈ રિનોવેશનનું કામ એવું કાંઈ દેખાઈ રહ્યું નથી કે આમાં કોઈ રિનોવેશનનું કામ કરવામાં આવ્યું હોય અથવા કામ ચાલુ હોય. હા હા, એટલા માટે આપ જોઈ શકો છો કે હાલ શૌચાલયમાં લોક મારેલા છે. ભાઈ આ લોક ખોલો તો, આ લોક ખોલો, આ લોક ખોલો, ગમે એ લોક ખોલો ને તમે. આ જોઈ શકો છો અહીંની શૌચાલયની આ સ્થિતિ છે, આમાં પાણા ભરેલા છે. આ આમરા ગામની માધ્યમિક શાળાનું દ્રશ્ય છે. હાલ અત્યારે સ્કૂલોમાં આ સ્થિતિ છે. અત્યારે આમરા ગામની માધ્યમિક શાળાનું દ્રશ્ય જોઈ શકો છો સાહેબ. અહીંયા ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે? બાળક વિદ્યાર્થીની વિદ્યાર્થીઓ ટોટલ કેટલી સંખ્યા છે? હું આમરા ગામનો એક વાલી તરીકે તમને કહું છું, નથી કે કોઈ નેતા તરીકે કહું છું. તમે હા, પણ તમે એટલું તો તમે નિવેદન આપી શકો છો સાહેબ ઓફિસમાં. હા હા, આપ જોઈ શકો છો અહીંયા કેટલી સંખ્યામાં બાળકો ભણે છે. અત્યારે જામનગરની એક ઓફિસમાં જવું છે. હા હા, આ તો અહીંના જે ક્લાસરૂમના દરવાજાનું થાય છે. એક મિનિટ, હું આપને પૂરું દ્રશ્ય બતાડવા માંગુ છું. પેલા તો કે આ જામનગરની આમરા ગામની માધ્યમિક શાળાનું દ્રશ્ય છે. અહીંયા વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ ખાસ મોટી સંખ્યામાં અહીંયા શિક્ષણ કરે છે, શિક્ષા માટે આવે છે. અહીંયા 5 થી 6 ગામના વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે આવે છે. આ છે આમરા ગામની માધ્યમિક શાળાનું દ્રશ્ય. અનેક વાર રજૂઆતો કરવા છતાં પણ ક્યાંક ને ક્યાંક અહીંયા બાળકોને, આ બધા બાળકોને અત્યારે ખુલ્લામાં શૌચ કરવા જવા મજબૂર બનવું પડે છે સાથીઓ. એટલા માટે અત્યારે હાલ આપણે જે અહીંયા વિડીયો બનાવતા હતા ત્યારે અહીંના જે પ્રિન્સિપલ સાહેબ કહે છે કે તમે વિડીયો ના ઉતારો. એટલા માટે હું તમને આ એક દેખાડવા માંગુ છું. અહીંયા કેવડી સંખ્યા છે, આ બધા આ બધા બાળકો જ છે. તમે ખુલ્લામાં શૌચ કરવા શું કામ જતા હતા? બાથરૂમ બંધ હતું, બાથરૂમ તાળા છે ને. બાથરૂમમાં બધા બારે પેશાબ કરવા જાવ છો ને બારે? હે, બધા બારે સંદાસ જવું હોય તો બારે? આ બધી વિદ્યાર્થીઓને બાથરૂમ જવું હોય તો? આપ જોઈ શકો છો આ બધા વિદ્યાર્થીઓનું કેવું છે. આ કેવડી મોટી શાળા છે, કેવડી મોટી અહીંયા બાળકોની સંખ્યા છે, અને ખાસ અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા છે, વિદ્યાર્થીનીઓની સંખ્યા છે. એસએમસીઓની ખૂબ જ અહીંયા લાપરવાહી જોવા મળે છે હાલ. અહીંયા અત્યારે હાલ મેં સ્થળ ઉપર જોયું, બાળકો બારે ખુલ્લામાં શૌચ કરવા જતા હતા, લાઈનમાં ઉભા હતા 10 થી 15 છોકરાઓ પેશાબ કરવા માટે. ત્યારે હાલ આપણે અહીંની જે માધ્યમિક શાળાનું શૌચાલય છે તે શૌચાલય નિહાળ્યું ત્યારે આ ટોયલેટ છે. આ ટોયલેટની તમે સ્થિતિ જોઈ શકો છો. અહીંયા તાળા મારેલા હતા પહેલા તો, આ મેં તાળા ખોલાવ્યા ત્યારે આ બાથરૂમની આ સ્થિતિ છે. હવે આપણે જે આ જોઈ શકો છો, એટલા માટે આપણે જયારે સ્કૂલોમાં સ્થળ મુલાકાત કરીએ ને ત્યારે આપણને એવા નજારા જોવા મળે છે. આ વિદ્યાર્થીઓ બાળકો ઘરે આવીને કહે છે અને વાલીઓને ઘણી રજૂઆતો કરે છે કે અમારી શાળામાં શૌચાલયની સુવિધા નથી. પણ વાલીઓ પોતાના કામ ધંધે જતા હોય
પોતાની મજૂરી કામે જતા હોય ત્યારે એ લોકો આવી સ્કૂલોમાં સ્થળ મુલાકાત નથી કરી શકતા. પણ ક્યાંક ને ક્યાંક આ જે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના જે પ્રિન્સિપાલો હોય છે ને, એ ક્યાંય પણ આવી અત્યારે હાલ તાત્કાલિક એમને એક દિવસની અંદર આ શૌચાલય શરૂ કરી દેવું પડે. પણ આ ઘણા સમયથી આ બંધ છે એવું અત્યારે હાલ અહીંના સ્કૂલના વિદ્યાર્થીઓએ કીધું છે, બાળકોએ કીધું છે. એટલા માટે હવે જોઈએ છીએ. અત્યારે મેં પ્રિન્સિપલ સાહેબને કીધું કે તાત્કાલિક તમે શૌચાલય છે તે શરૂ કરાવો. અહીંયા ઘણી સંખ્યામાં, બહુ મોટી સંખ્યામાં અહીંયા વિદ્યાર્થીનીઓ ભણે છે, પણ ક્યાંક ને ક્યાંક સ્કૂલ તરફથી તેમને શૌચાલયની સુવિધા ખાસ કરી અને એ પોતાના ચેડા કરવામાં આવે છે. શિક્ષણ બાબતે અત્યારે હાલ જોઈ શકો છો ફૂલ સ્પીડમાં કામ શરૂ થઈ ગયેલું છે. અત્યારે સવારથી ઘણા વિદ્યાર્થીઓ બાળે સ્કૂલમાં શૌચ કરતા હતા. આ આમરા ગામનું, જામનગરના આમરા ગામની માધ્યમિક શાળાનું દ્રશ્ય છે. આ જોઈ શકો છો સાહેબ છે, બધાને બોલાવે છે અંદર. એક બાજુ ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જામનગરની મુલાકાતે છે, અત્યારે સ્કૂલોની, જામનગરની સ્કૂલોની હાલત આ છે, ત્યારે અમે પ્રધાનમંત્રીશ્રીને મળવા માટે અમે અપીલ કરીએ છીએ કે અમે સાહેબ, અમે આ સ્કૂલોની સ્થિતિ અત્યારે આ છે, અમને મળવા દો. ત્યારે જય હિન્દ, જય ભારત, જય જય સંવિધાન. આ વિડીયો વધુમાં વધુ શેર કરો.